नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન. એમાં આપણે જોઈશું પાઠ 15 ટ્રાફિકના નિયમો. આપણને અહીં શીખવાનું છે ટ્રાફિકના નિયમો. આગળ જોઈએ તો અહીંયા લખેલ છે રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ જોવું. આપણે હંમેશા જ્યારે રસ્તો ઓળંગીએ તો આપણે બંને બાજુ જોઈ અને પછી જ ઓળંગવો જોઈએ. એટલે એ જ પ્રમાણે કહે છે કે રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ જોઈ અને પછી જ આપણે રસ્તો આગળ ઓળંગીશું. બીજા ચિત્રમાં જોઈએ તો રસ્તો ઝીબ્રા ક્રોસિંગથી ઓળંગવો. રસ્તાની ઉપર જે ઝીબ્રા ક્રોસિંગ હોય એના ઉપરથી આપણે રસ્તો ઓળંગવો જોઈએ. અહીં આપણને ચિત્રમાં બતાવ્યું છે કે બાળક છે એ ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી રસ્તો ઓળંગે છે. તો અહીં એ જ પ્રમાણે આપણને કહ્યું છે રસ્તો ઝીબ્રા ક્રોસિંગથી ઓળંગવો. આગળના ચિત્રમાં જોઈએ તો વાહન પાછળ વ્યવસ્થિત બેસવું. અહીંયા બાળક બતાવેલું છે એ વાહન પાછળ વ્યવસ્થિત બેઠેલ છે. આપણે હંમેશા વાહન પાછળ વ્યવસ્થિત બેસવું જોઈએ, નહીં તો ગમે ત્યારે પડી પણ જવાય. તો એ આપણે ટ્રાફિકના નિયમોમાં આપણને કહે છે વાહન પાછળ વ્યવસ્થિત બેસવું. આગળના ચિત્રમાં જોઈએ તો રસ્તા ઉપર રમવું નહીં. ઘણા બાળકો રસ્તા ઉપર બોલથી રમતા હોય છે તો એ પ્રમાણે આપણને શું કહે છે રસ્તા ઉપર રમવું નહીં. અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે પાછળ સાધન આવે છે અને બાળકો આગળ બોલથી રમે છે, તો આપણને શું કહે છે રસ્તા ઉપર રમવું નહીં. આગળના ચિત્રમાં જોઈએ તો બસમાં લાઇનમાં ચડવું. અહીં આપણને એક બસ બતાવી છે અને બાળકો લાઇનમાં ચડે છે. અહીં આપણને કહેવા માંગે છે કે આપણે લાઇનમાં હંમેશા બસમાં ચડવું જોઈએ. તો અહીંયા આપણને લખેલું છે ને બસમાં લાઇનમાં ચડવું. આગળના ચિત્રમાં જોઈએ તો ફૂટપાથ ઉપર ચાલવું. રસ્તાની બંને બાજુ જે ફૂટપાથ હોય એની ઉપર આપણે હંમેશા ચાલવું જોઈએ. આગળ જોઈએ તો બસના પગથિયા ઉપર ઊભા ન રહેવું. અહીંયા બસનું ચિત્ર છે ત્યાં બાળક પગથિયા ઉપર ઊભો છે. એ આપણને શું કહેવા માંગે છે બસના પગથિયા ઉપર ઊભા ન રહેવું. આપણે ગમે ત્યારે બસના પગથિયા ઉપર ઊભા હોઈએ તો ગમે ત્યારે નીચે પડી જવાય. તો આપણને શું કહેવા માંગે છે બસના પગથિયા ઉપર ઊભા ન રહેવું. આગળના ચિત્રમાં જોઈએ તો બસમાંથી હાથ માથું બહાર કાઢવા નહીં. શું કહેવા માંગે છે બસમાંથી હાથ માથું બહાર કાઢવા નહીં. આ ચિત્રમાં બતાવ્યું છે કે છોકરો બસમાંથી હાથ માથું બહાર કાઢે છે, તો આપણને શું કહેવા માંગે છે કે બસમાંથી હાથ માથું બહાર કાઢવા નહીં. આગળના ચિત્રમાં જોઈએ તો ચાલુ બસે ચડવું નહીં. અહીંયા છોકરો બતાવ્યો છે એ બસ ચાલુ બસની પાછળ દોડે છે ચડવા માટે, તો અહીં શું કહે છે ચાલુ બસે ચડવું નહીં. તો બાળકો આ હતા આપણા ટ્રાફિકના નિયમો. તો આપણે હોમવર્કમાં જોઈએ તો પાઠ 15 ટ્રાફિકના નિયમો. અહીંયા આપણે નોટમાં લખવાનું છે ક્રમવાઇઝ એક નંબર આપી એની પાછળ વાક્યો લખવાના છે. ધારો કે ક્રમ 1 રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ જોવું, એ વાક્યો આપણે નોટમાં લખવાના છે. આગળ એ જ પ્રમાણે ક્રમ 2 આપી રસ્તો ઝીબ્રા ક્રોસિંગથી ઓળંગવો, એ વાક્યો લખવાના છે. એ જ પ્રમાણે આ દરેક વાક્યો આપણે નોટમાં લખવાના છે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.